નમસ્કાર હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લીના મોડાસા અર્ચના ચૌધરીના લોકાર્પણ થયું પુસ્તકો સાથે જિલ્લા ગ્રંથાલય જિલ્લા બન્યા બાદ જ મોડાસામાં દસ વર્ષ બાદ આ શરૂ કરાય છે સરકારી જિલ્લા ગ્રંથાલય તેમજ શહેરવાસીઓ પુસ્તકોનો લાભ લઈ શકશે જ રજાના દિવસે પણ વાંચક રસિકો આનો લાભ લઈ શકશે ત્યારે જ ગ્રંથાલય સોમવારે

રાજ્ય સરકારશ્રીના રમતગમત યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મોડાસાના પ્રજાજનોને વિના મૂલ્ય શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે ઉદ્દેશ્યથી એ સરકારી જિલ્લા પુસ્તકાલય મોડાસાનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મેડમના વરદ હસ્તે આ પ્રજાજનો માટે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે આ લાઇબ્રેરીમાં થી વધુ પુસ્તકો છે આગામી સમયમાં આ લાઇબ્રેરીમાં પચાસથી વધુ મેગેઝિન્સ અને દસથી પંદર સામયિકો મંગાવવામાં આવશે સવારે સાડા દસથી છ દસ સુધી આ લાઇબ્રેરી પ્રજાજનો માટે ખુલ્લી રહેવાની છે મોડાસાના સુગ્ન પ્રજાજનોને હું વિનંતી કરું છું કે આપ સૌ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરો આપના બાળકો સાથે આ લાઇબ્રેરીમાં અવશ્ય પધારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ હું અપીલ કરું છું કે આ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું સાહિત્ય પણ ઉપલબ્ધ છે ત્યારે આપ સૌ આ લાઇબ્રેરીના ઉપયોગકર્તા બનો જ્ઞાન એ ખૂબ જ જરૂરી છે વર્તમાન સમય એ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે આપ સૌને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આ લાઇબ્રેરીનો ખાસ ઉપયોગ કરજો મોડાસાના સુગ્ન પ્રજાજનોને હું ફરીથી પુનઃ અપીલ કરું છું કે આપ સૌ આ લાઇબ્રેરીમાં આપના વાંચક સભ્ય બનો અને આપના મનગમતા પુસ્તકો આપ ઘરે પણ વાંચવા લઈ જઈ શકશો રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રજાજનો માટે તેત્રીસ જિલ્લા મથકોએ સરકારી જિલ્લા પુસ્તકાલયો શરૂ કરેલા છે પંચ્યાસી તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયો કાર્યરત છે ત્રણ હજારથી વધારે ગ્રાન્ટિડ એડ લાઇબ્રેરીઝ જે આખા રાજ્યમાં કાર્યરત છે ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા મોડાસા ખાતે અદ્યતન ગ્રંથાલય ભવન બનાવવા માટે પણ રૂપિયા ચાર કરોડની મહત્તબાર સહાય મંજૂર કરેલી છે ચાલુ વર્ષે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીનો અમને પૂરો સહયોગ મળી રહ્યો છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અમને આગામી એકાદ માસમાં જમીન પણ ફાળવવાની ખાતરી આપેલી છે ત્યારે પ્રજાજનો માટે મોડાસા ખાતે અદ્યતન ગ્રંથાલય ભવનનું નિર્માણ પણ આગામી એકાદ વર્ષમાં પૂર્ણ થશે એ ઉપરાંત હાલ આ મકાન નાનું છે પણ જિલ્લા પંચાયતની અરે નગરપાલિકાનું ખાલી પડેલું મકાન અથવા તો પ્રાંત ઓફિસનો ખાલી પડેલું મકાન મેળવવા પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ તે પ્રયત્ન તે પણ અમને મળી જશે તો આપણે અત્યાધુનિક સુવિધાઓ સાથે પ્રજાજનોને વાંચન સુવિધા ઉપલબ્ધ બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશું આ પ્રસંગે માન્ય જિલ્લા અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા